ડભોઈ સ્થિત શ્રી સરસરાજીરાવ કૃષિ કુમાર છાત્રાલયમાં ગુણવત્તાસભર ભોજન વ્યવસ્થા સામે વિદ્યાર્થીઓએ સવાલો ઉઠાવતા ખળભળાટ મચી ગયો છે. ડભોઈ ખાતે કમિશનર શ્રી આદિવાસી વિકાસ અને વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ દ્વારા સંચાલિત શ્રી સરસરાજીરાવ કૃષિ કુમાર છાત્રાલય આવેલ છે, જ્યાં વડોદરા, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાંથી ધોરણ 1-7 અભ્યાસ માટે આદિવાસી છાત્રો આવતા હોય છે. ત્યારે અહીં જોખમી નળિયાની સાથે જમવાનું પણ ગુણવત્તાસભર નહીં મળતું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. અમે આદિવાસી છીએ, અહીં ભણવાવેલા છે, પણ અમને કઈ સુવિધા મળતી નથી. સવારે નાસ્તો નહીં મળતો, કઈ નહીં. પતરા માંથી પણ પાણી પડે છે અને ઉપરથી અમે ટાટપત્રી પણ અમે પૈસાથી લાવીએ છીએ. અહીંથી નથી લીધી ટાટપત્રી? અહીંથી કશું નહીં આપતા. ગુલુભો અમે લાવીએ છીએ. લાઇટ ની સુવિધા નથી, વાય પણ અમે લાવીએ. બધો અમારા ખર્ચેથી. શું કે છે અધિકારીઓ? મોટો બી કઈ કશું કરતો નથી અને બધું ગમે તે કઈ થાય ને તે કઈ નહીં, અમારી જ બધું જવાબદારી. જમવાનું કેવું આપે? જમવાનું કઈ કશું નહીં, વઘાર વગર કઈ નહીં. અમે કોરું ડોર ના પણ તેઓ અમે ભણવાઈએ છીએ, પણ કઈ સુવિધા નથી મળતી. પાણી પડે છે, પતરા પડતી. ક્યાંથી ભણવા આવે? કોમર્સ થી, છોટાઉદેપુર થી, રસવાડી થી. શું કે છે સાહેબો? શું કે સાહેબો? કશું નથી કેતા. રસોઈયું કોણ બનાવે? રસોઈયો પણ છે, પણ અમે બનાવીએ છીએ ટોપડીમાં જઈએ. અમને જે ત્યાંથી આપે છે એ જ અહીંયા અમે છોકરાઓને આપીએ છીએ. કઈ છાત્રાલય છે? સર, સયાજીરાવ કૃષિ કુમાર છાત્રાલય ડભોઈ. કયા વિદ્યાર્થીઓ ભણે છે અહીંયા? છોટાઉદેપુર અને કવાંટના વિદ્યાર્થીઓ ભણે છે. તો દાળ ને રોટલા ને જોયું તમે? છોકરોને વાટકીઓ મંગાવે, પણ છોકરા વાટકીઓ નહીં મંગાવે. એટલે સાહેબ એ અંદર જ લઈ લેશે, કે અમારે આવી જ રીતે ખાવાનું, એટલે આવી જ રીતે જોઈએ. પણ જો આટલી બધી રોટલીઓ બળી ગયેલી છે, દાળ પણ પાણી જેવી છે, તો સાહેબ હવે અમારે જે ઓર્ડર કરીને એ રીતના જ અમારે આપવું પડે છે. ના, બધું પ્લાસ્ટિક છે, ગોળા છે, બધું વિદ્યાર્થીઓ લાવે છે? ના, વિદ્યાર્થીઓ નહીં લાવતા સાહેબ, અમે લાવીએ છીએ. પણ જે આ પ્લાસ્ટિક છે એ રિપેરિંગ કામ ચાલુ છે સાહેબ, એટલે જ્યાં જ્યાં વરસાદ પડે છે ત્યાં ત્યાં પ્લાસ્ટિક ઢોકેલું છે. વિદ્યાર્થીઓ એવું કહે છે કે અમે લાવીએ? ના સાહેબ, એ બધી હુંડિત ટ્યુબલાઇટ લગાડેલી છે સાહેબ, અને પંખાઓ લગાડેલા છે.